धोरण 10 सामाजिक विज्ञान प्रकरण नंबर 10। मित्रों, गाय लेक्चर नी अंदर अपने भारत में थता विविध प्रकार कृषि पाको तेनी अनुकूलताओ मुख्य उत्पादक राज्यों गुजरात राज्य ना जिल्लाओ अने अन्य बाबतों अपने अभ्यास करी रहा था, जेमा अपने 12 मुद्दा सुधी अभ्यास कर्यो हतो। हवे 13मा मुद्दा थी शुरू करी अने 22मा मुद्दा सुधी अपने आ प्रकरण ने विराम आपीशुं। तो शुरुआत करी अपने 13मा नंबरना मुद्दाथी, चा। तो चाना पाक माटेनी अनुकूलतामां 20 अंश सेल्सियस थी 30 अंश सेल्सियस तापमान, 200 सेमी सुधीनो वरसाद, पाणी वही जाय तेवी ढोळાવાળી અને લોહ તત્વવાળી જમીન ચાના પાક માટે અનુકૂળ છે। મિત્રો, પરીક્ષાની અંદર ઘઉં છે, ડાંગર છે, કપાસ છે, ચા છે, કોફી છે, આવા મુદ્દાઓ જે છે ખાસ પ્રશ્નો પૂછાતા હોય છે અને એટલા માટે ખાસ એને તૈયાર કરવા। હવે ચાના મુખ્ય ઉત્પાદક રાજ્યની વાત કરીએ આપણે તો અસમ, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટક જેવા રાજ્યોમાં ચાનું ઉત્પાદન કરવામાં આવે છે। મિત્રો, આમાં ગુજરાતનું નામ ક્યાંય નથી, એટલે ગુજરાતના કોઈ જિલ્લાનો સમાવેશ નહીં થાય। અન્ય વિશેષતાઓની વાત કરીએ તો ઉષ્ણ સમશીતોષ્ણ કટિબંધીય પાક છે। ચા ચીન પછી ભારત ચાનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ છે, એટલે કે દુનિયામાં સૌથી વધારે ચાનું ઉત્પાદન પહેલાં ચીનમાં થાય અને ત્યાર પછી ભારતમાં ચાનું ઉત્પાદન કરવામાં આવે છે। ચીન, શ્રીલંકા, ભારત એ ચાની નિકાસ કરતા દેશો છે, એટલે કે આ દેશોમાં ચાનું ઉત્પાદન થાય છે અને તેની દુનિયાના બીજા દેશોમાં નિકાસ કરવામાં આવે છે। અસમ અને પશ્ચિમ બંગાળ દેશની આશરે 75% જેટલી ચાનું ઉત્પાદન કરે છે। ફરીવાર જોઈએ આપણે તો દેશની 75% જેટલી ચાનું ઉત્પાદન અસમ અને પશ્ચિમ બંગાળમાં કરવામાં આવે છે। ત્યારબાદ કોફીની વાત કરીએ આપણે તો કોફીના પાક માટેની અનુકૂળતામાં 15 અંશ સેલ્સિયસથી 28 અંશ સેલ્સિયસ તાપમાન, 150 સેન્ટીમીટરથી 200 સેન્ટીમીટર સુધીનો વરસાદ અને પર્વતીય ઢોળાવવાળી જમીન એ કોફીના પાક માટે અનુકૂળ છે। મુખ્ય ઉત્પાદક રાજ્યની વાત કરીએ આપણે તો કર્ણાટક, તમિલનાડુ અને કેરળમાં મુખ્યત્વે કોફીનું ઉત્પાદન કરવામાં આવે છે। વિશેષતાઓની વાત કરીએ તો સૂર્યનો સીધો તડકો ન પડે એ રીતે કોઈ મોટા વૃક્ષની છાયામાં એને ઉછેરવામાં આવે છે। આનો અર્થ એ થાય કે ઢાળવાળો જે ભાગ હોય જ્યાં સૂર્યનો ડાયરેક્ટ જે તાપ છે એ આ છોડ પર ન પડે એ રીતે મોટા વૃક્ષની છાયામાં કોફીના છોડને ઉછેરવામાં આવે છે। કર્ણાટકનો કુર્ગ પ્રદેશ કોફીના વધુ ઉત્પાદન માટે જાણીતો છે। મિત્રો, આ વાક્ય પરીક્ષાની અંદર MCQ ખાલી જગ્યામાં પૂછાય છે, એટલે ખાસ તૈયાર કરજો। કર્ણાટકનો કુર્ગ પ્રદેશ કોફીના વધુ ઉત્પાદન માટે ભારતમાં જાણીતો છે। 15મા નંબરનો મુદ્દો છે આપણે કોકો। તો ગરમ અને ભેજવાળી આબોહવા અને વધુ વરસાદ એ કોકોના ઉત્પાદન માટેની અનુકૂળતા છે। મુખ્ય ઉત્પાદક રાજ્યોની વાત કરીએ આપણે તો કર્ણાટક, તમિલનાડુ, કેરળ અને આંધ્રપ્રદેશમાં કોકોનું ઉત્પાદન કરવામાં આવે છે। આ તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે, ગુજરાતનું નામ નથી એટલે શોભા છે, કોઈ જિલ્લાઓ પણ નહીં આવે। કોકો વૃક્ષના ફળના બીજમાંથી કોકો તૈયાર થાય છે, આપણે જેને આપણી ભાષામાં ઠળિયો કહીએ આપણે, તો એ રીતે કોકોનું વૃક્ષ હોય એના ફળના બીજમાંથી કોકો મેળવવામાં આવે છે। કોકો એ પેય પદાર્થ છે, પેય એટલે પ્રવાહી પદાર્થ જેને પી શકાય, તો એવા પેય પદાર્થ તરીકે ઉપયોગી છે। આ ઉપરાંત તેમાંથી ચોકલેટ પણ બનાવવામાં આવે છે। મિત્રો, આપ સૌએ કેડબરીની એડ જોઈએ છે, તો એમાં જે છીકણી કલરનો પદાર્થ આવે તો એમાં કોકોનો તત્વ રહેલો હોય છે। તમિલનાડુમાં વાવેતર અને ઉત્પાદન વધી રહ્યું છે, એટલે કે દક્ષિણ ભારતમાં તમિલનાડુમાં હવે આ પાકનું ઉત્પાદન ધીરે ધીરે વધી રહ્યું છે। ત્યારબાદ કપાસની વાત કરી આપણે, ખાસ અગત્યનો પ્રશ્ન પરીક્ષામાં ખાસ તૈયાર કરજો, તો 20-25 અંશ સેલ્સિયસ તાપમાન, 30-70 સેન્ટીમીટર સુધીનો વરસાદ, લાંબો સમય સુધી ભેજ સંગ્રહ કરી શકે એવી લાવાની, કાળી અને ખરી દ્રવ્યના તત્વોવાળી જમીન એ કપાસના પાક માટે અનુકૂળ છે। ઘણી વખત પરીક્ષામાં બે ગુણનો પ્રશ્ન પણ પૂછાય કે કપાસના પાક માટેની અનુકૂળતાઓ જણાવો, તો તાપમાન, વરસાદ અને જમીન વિશે આપણે નોંધ લખીશું। હવે કપાસનું મુખ્ય ઉત્પાદન કરનારા રાજ્યની વાત કરવા જઈ રહ્યા છીએ આપણે, ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ઓડિશા વગેરે કપાસ ઉત્પાદક મુખ્ય રાજ્યો છે।
આપણે જાણીએ છીએ કે ગુજરાત એ કપાસના ઉત્પાદનમાં મોખરે છે. એટલે ગુજરાત રાજ્યના જિલ્લાઓની આપણે વાત કરીએ તો સુરેન્દ્રનગર, રાજકોટ, વડોદરા, અમદાવાદ, બોટાદ, સાબરકાંઠા, મહેસાણા, ભરૂચ, ખેડા, સુરત, અમરેલી અને ભાવનગરમાં કપાસનું ઉત્પાદન કરવામાં આવે છે, જે ગુજરાતના મુખ્ય ઉત્પાદક જિલ્લાઓ છે. કપાસ એને ખરીફ પાક તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ભારત કપાસના ઉત્પાદન, વપરાશ અને નિકાસમાં વિશ્વમાં બીજા નંબરે છે. એટલે કે ભારતમાં કપાસનું ઉત્પાદન, કપાસનો ઉપયોગ અને કપાસની જે પ્રોડક્ટ છે એને નિકાસ કરવામાં દુનિયામાં ભારત એ બીજા ક્રમે આવે છે. રૂ કપાસમાંથી મળતું રૂ એ ભારતમાં સફેદ સોના તરીકે ઓળખાય છે. મિત્રો, આ પ્રશ્ન જે છે એ પણ ખાલી જગ્યામાં પૂછાય કે ભાઈ ભારતમાં સફેદ સોના તરીકે કયો પદાર્થ ઓળખાય છે, તો આપણે રૂ અથવા કપાસ લખી શકાય. કપાસિયાનું તેલ, ખાદ્ય તેલ અને ખોળ દૂધાળા પશુના દાણ તરીકે વપરાય છે. મિત્રો, અહીંયા આપણે વાત કરીએ કે કપાસિયા જે છે એમાંથી આપણે જ્યારે રૂ પ્રાપ્ત કરી લઈએ તો એ પછી જે કપાસિયા વધે છે એને પીલવામાં આવે અને એમાંથી ખાદ્ય તેલ તૈયાર કરવામાં આવે છે અને એમાંથી બચેલો જે નક્કામાં કૂચા છે એ દૂધાળા પશુઓના દાણ તરીકે ઉપયોગી થાય છે. બીજી વાત કે આવું જે પશુઓનું જો ખોળ તરીકે આ જે કપાસિયાનો ઉપયોગ કર્યો હોય તે દૂધ પણ વધારે આપે છે. ગુજરાતના ખેડૂતોએ બીટી કપાસનું બિયારણને અપનાવી અને ઉત્પાદનમાં વધારો કર્યો છે. મિત્રો, આપણે જ્યારે સંસ્થાગત સુધારા જોયા અને ટેકનિકલ સુધારા જોયા એમાં બીટી કપાસની વાત આવતી હતી અને આપણા ગુજરાત રાજ્યના ખેડૂતોએ બીટી કપાસનો ઉપયોગ શરૂ કરવા માંડ્યા એ પછી અત્યારે હાલમાં કપાસનું પુષ્કળ ઉત્પાદન થતું જોવા મળે છે. એટલે ગુજરાત સમગ્ર દેશમાં અહીંયા કપાસના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે. એટલે કે સૌથી વધારે કપાસ જે છે એ ગુજરાત રાજ્યમાં ઉત્પાદન થઈ રહ્યું છે. હવે આપણે શેરડીના પાક વિશે વાત કરીએ તો શેરડીના પાક માટેની અનુકૂળતાઓ 21°C થી 27°C તાપમાન, 75 cm થી 100 cm સુધીનો વરસાદ, નદીઓની કાળી, કાપની ફળદ્રુપ જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા એ શેરડીના ઉત્પાદન માટે ખૂબ જાણીતી છે અથવા અનુકૂળતાઓ જરૂરી છે. હવે આપણે મુખ્ય ઉત્પાદક રાજ્યોની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ અને કર્ણાટકમાં શેરડીનું ઉત્પાદન કરવામાં આવે છે. મિત્રો, હમણાં આંધ્રપ્રદેશ જે છે એમાં પણ કાળી શેરડીનું ઉત્પાદન થઈ રહ્યું છે, તો એ પણ રાજ્ય આપણે એમાં ઉમેરી શકાય. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર પણ શેરડીનું વધુ ઉત્પાદન થતું જોવા મળે છે. શેરડીના ઉત્પાદનમાં દુનિયામાં પ્રથમ નંબરે બ્રાઝિલ છે તો બીજા નંબરે આપણો દેશ ભારત છે. શેરડીના વાવેતરની વાત કરીએ તો ભારત એ દુનિયામાં પ્રથમ ક્રમે છે. શેરડીના વાવેતરમાં ભારતમાં જો પ્રથમ રાજ્યની વાત કરીએ તો એ આવશે ઉત્તર પ્રદેશ. મિત્રો, આ પ્રશ્ન જે છે એ નકશામાં પણ પૂછાય કે ભારતમાં શેરડીનું સૌથી વધુ ઉત્પાદન કરનાર રાજ્ય, તો આપણે લખીશું ઉત્તર પ્રદેશ. આ જ રીતે ખાંડની વાત કરીએ, ખાંડ જે છે એટલે કે ખાંડ માટેનો કાચો પદાર્થ એ શેરડી, તો અહીંયા શેરડીમાંથી છે ખાંડનું ઉત્પાદન થાય તો ખાંડના ઉત્પાદનમાં દેશમાં મહારાષ્ટ્ર જે છે એ પ્રથમ રાજ્ય તરીકે જાણીતું છે. શણની વાત કરીએ આપણે તો 30 થી 40°C તાપમાન, 100 સેમી સુધીનો વરસાદ, નવા કાપની ફળદ્રુપ જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા એ શણના પાક માટેની અનુકૂળતાઓ કહી શકાય. મુખ્ય ઉત્પાદક રાજ્યની વાત કરીએ, પશ્ચિમ બંગાળ, અસમ, બિહાર, ઓડિશા અને ઉત્તર પ્રદેશ આ રાજ્યોમાં શણનું ઉત્પાદન કરવામાં આવે છે. મિત્રો, આમાં પણ ગુજરાત રાજ્યનું ક્યાંય નામ નથી એટલે કોઈ જિલ્લાનો સમાવેશ થશે નહીં. હવે વિશેષતાઓની વાત કરીએ તો શણના ઉત્પાદનમાં ભારત પ્રથમ ક્રમે છે. શણના રેસાને ગોલ્ડન ફાઇબર તરીકે પણ ઓળખવામાં આવે છે. શણમાંથી કંતાન, કોથળા, સાદડી, દોરડા, થેલીઓ અને પગરખા પણ બને છે. એટલે કે ચીજ વસ્તુઓ જે છે શણમાંથી કંઈક બનશે, તો કંતાન, કોથળા, સાદડી, દોરડા અને થેલી અને પગરખા બને છે. આ બધી ચીજ વસ્તુઓ શણમાંથી ઉત્પાદિત થાય છે. શણ ઉદ્યોગમાં ભારતની બાંગ્લાદેશ સાથે સસ્તા શ્રમ સાથે હરીફાઈ છે. એનો અર્થ મિત્રો એ થશે કે ભારતમાં જે શ્રમિકો છે એને પ્રમાણમાં આપણે વળતર વધારે ચૂકવવું પડે, જ્યારે બાંગ્લાદેશના શ્રમિકો જે છે એને પ્રમાણમાં ઓછું વળતર ચૂકવવું પડે છે. એટલે કે એને ત્યાં એટલે કે બાંગ્લાદેશમાં જે વસ્તુ ઉત્પાદિત થાય એનો ઉત્પાદન ખર્ચ પ્રમાણમાં ભારત કરતાં ઓછો થાય છે. એટલે કે ભારતને બાંગ્લાદેશના સસ્તા શ્રમ સાથે સ્પર્ધા છે.
હવે આપણે 19મા નંબરનો મુદ્દો જોઈ રહ્યા છે, તમાકુ. તો તમાકુના પાક માટે 20°C સુધીનું તાપમાન, 100 સેમી સુધીનો વરસાદ, રેતાળ અને ગોરાળો જમીન એ અનુકૂળતા ધરાવે છે. હવે આપણે તમાકુના ઉત્પાદક રાજ્યની ચર્ચા કરીએ આપણે તો ગુજરાત, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને કર્ણાટક જે તમાકુના ઉત્પાદન માટે ભારતમાં જાણીતા છે. તો ગુજરાત રાજ્યના સંદર્ભમાં જોઈએ તો આણંદ, મહેસાણા, વડોદરા, પંચમહાલ અને ચરોતર પ્રદેશ જે છે એ ગુજરાતના તમાકુ માટેના મુખ્ય ઉત્પાદક જિલ્લાઓ કહી શકાય. ગુજરાતમાં તમાકુને આપણે ખરીફ પાક તરીકે પણ ઓળખીશું. તમાકુના પાક માટે આબોહવા કરતા જમીન એ વધુ નિર્ણાયક છે, એટલે કે તાપમાન અને વરસાદ જે છે એમાં કદાચ થોડો ઘણો ફેરફાર હોય તો ચાલે, પરંતુ જમીન એ રેતાળ અને ગોરાળું જ હોવી જોઈએ અને એટલા માટે આબોહવા કરતા જમીન એ વધારે નિર્ણાયક બને છે. તમાકુ ઉત્પાદન જે દેશો છે એની થોડીક ચર્ચા કરીએ આપણે તો ચીન, બ્રાઝિલ, ભારત, અમેરિકા તમાકુના ઉત્પાદક દેશો છે. બીડી તમાકુનું 80% જેટલું ઉત્પાદન ગુજરાતમાં થાય છે. મિત્રો ફરીવાર જોઈએ આપણે તો બીડી અને તમાકુનું 80% જેટલું ઉત્પાદન એ ગુજરાત રાજ્યમાં થાય છે. જ્યારે તમાકુનો ઉપયોગ ગુટકા, બીડી, સિગારેટ અને છીકણી બનાવવા માટે કરવામાં આવે છે. મિત્રો આપણે જાણીએ છીએ કે તમાકુ જે છે એ માનવ શરીરને માટે ખૂબ જ હાનિકારક છે અને એમાં પણ આપણે તો ગુજરાતના રહેવાસીઓ છીએ. ગુજરાતની અંદર 80% જેટલી તમાકુનું ઉત્પાદન જે છે એ થાય છે, બીડી અને તમાકુનું. આ ઉપરાંત તમાકુ જે છે એમાંથી ગુટકા, બીડી, સિગારેટ અને છીકણી પણ બને, જે પણ માનવીના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. એટલે બને ત્યાં સુધી આનું સેવન ન કરવું જોઈએ એવો આપણે સંકલ્પ લેવો જોઈએ. તમાકુ ગુટકા પર પ્રતિબંધ મૂકનાર ભારતનું સૌ પ્રથમ રાજ્ય જે છે એ સિક્કિમ છે. ખરેખર એક નાનકડું રાજ્ય છે પણ છતાંય એને એક અનુકરણીય પગલું ભર્યું છે કે સિક્કિમ રાજ્યની અંદર કોઈ પણ વ્યક્તિ જે છે તમાકુ કે ગુટકાનો ઉપયોગ કરી શકતું નથી અને જો કોઈ વ્યક્તિ પકડાય તો એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. હવે રબરની આપણે વાત કરીએ તો રબર જે છે એના પાક માટે ગરમ અને ભેજવાળી આબોહવા અને વધુ વરસાદ એ જરૂરી છે. મુખ્ય ઉત્પાદક રાજ્યોની વાત કરીએ, કેરળ, અસમ, ત્રિપુરા, કર્ણાટક અને તમિલનાડુ જેવા રાજ્યમાં રબરનું ઉત્પાદન કરવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં તો કશું છે નહીં. ચાલો હવે વાત કરીએ આપણે રબરના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ દેશ છે મલેશિયા. રબર ને બાગાયતી ખેતી તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે એના માટે જે સુવિધાઓ છે એ પ્રમાણમાં વધારે સારી જરૂર પડે. જમીન છે, પાણી છે, સિંચાઈની સગવડતા છે, તાલીમબદ્ધ જે ખેડૂતો છે એ આ પાક માટે ખૂબ જ જરૂરી છે. રબરનો મુખ્ય ઉપયોગ આપણે જોઈએ તો ટાયર અને ટ્યુબ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. રબરની અંદર પણ જાડો અને પાતળો રબર આવે અને એટલા માટે ટાયર અને ટ્યુબ બનાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. રબર કઈ રીતે બને એની પ્રાથમિક માહિતી આપણે લઈએ તો લેટેક્સ ફળના રબરના વૃક્ષમાંથી જરતા દૂધ એટલે કે ક્ષીરમાંથી રબર તૈયાર થાય છે. એકત્ર કરેલા દૂધમાં એસિટિક એસિડ ભેળવીને ધીમે તાપે ગરમ કરી અને રબર પ્રાપ્ત કરવામાં આવે છે. ફરીવાર આપણે જોઈએ તો લેટેક્સ ફળના રબરના વૃક્ષમાંથી જરતા દૂધ એટલે કે ક્ષીરમાંથી રબર તૈયાર થાય છે. એકત્ર કરેલા દૂધમાંથી એસિટિક એસિડ ભેળવીને ધીમે તાપે ગરમ કરી અને રબર પ્રાપ્ત કરવામાં આવે છે. મિત્રો હવે 21મા નંબરના મુદ્દા તરફ આપણે જઈ રહ્યા છે, ઔષધીય પાક અને મસાલા પાક વિશે આપણે જોઈએ. મિત્રો આપણે જોઈએ કે ઘણા બધા પ્રકારના ઔષધીય અને મસાલા પાક છે, એટલે દરેક પાકની અનુકૂળતા ક્યાંક ને ક્યાંક અલગ હોય અને એટલા માટે આપણે સ્પેસિફિક રીતે એનો આપણે ઉલ્લેખ કરેલો નથી કે કેટલો તાપમાન, કેટલો વરસાદ કે કેવા પ્રકારની જમીનની જરૂર પડે. એ જ રીતે ઉત્પાદન અને વાત કરીએ આપણે તો ઉત્પાદક રાજ્યો પણ ઘણા બધા છે, એટલે એની પણ અહીંયા કોઈ ચર્ચા આપણે કરેલી નથી. તો વિશેષતાઓની વાત કરીએ આપણે, જીરું, અવરિયાળી અને ઈસબગુલના ઉત્પાદનમાં ગુજરાત એ ભારતમાં પ્રથમ સ્થાને છે. મિત્રો જીરું અને વરિયાળી તો આપ સૌએ જોયા છે, પણ ઈસબગુલ જે છે એ કદાચ તમે શબ્દ પણ પહેલી વાર સાંભળ્યો હોય, બરાબર. તો અહીંયા આપણે જે ડાંગરના ફૂતરા હોય એના જેવો એક આ દેશી ઔષધિ છે, ખાસ કરીને એ દવાના ઉપયોગમાં લેવામાં આવે છે. આ ઉપરાંત ધાણા જીરુંમાં વપરાતા ધાણા, મેથી, રાઈ,
સુવા અને અજમાના ઉત્પાદન અને નિકાસમાં ભારત એ દુનિયામાં મોખરે છે. આમ પણ આપણે આઠમા ધોરણમાં ભણી ગયા કે ભારત જે છે મરી મસાલાના ઉત્પાદન જે છે એમાં વિશ્વમાં મોખરે છે, અને આપણે પ્રાચીન સમયમાં પણ આ બધી વસ્તુની નિકાસ કરતા હતા. એટલે કે ધાણા, મેથી, રાય, સુવા અને અજમાના ઉત્પાદન અને નિકાસમાં ભારત એ દુનિયાના અગ્રેસર દેશોમાં કહી શકાય. વિશ્વમાં કુલ મસાલા ઉત્પાદનમાં ભારતનો હિસ્સો 35% જેટલો છે. મિત્રો, આનો અર્થ એ થાય કે વિશ્વમાં જે કંઈ પણ મસાલા ઉપયોગ થાય છે એમાંથી 35% જેટલું યોગદાન એ માત્ર ભારતનું છે. ગુજરાતમાંથી વાત કરીએ તો ઔષધીય પાક કયા કયા? અશ્વગંધા, તુલસી, કડુ કડિયાતુમાં કડિયાતું, મીંડી આવણ, સફેદ મુસળી, મધુનાશિની, અશોક ગરમર, લીંડી પીપર, ગળો, કુંવાર પાઠો વગેરે ઔષધીય પાક થતા જોવા મળે છે. મિત્રો, આ બધા જે પાકના નામ લખ્યા છે એ જુદી જુદી પ્રકારની દવા તરીકે ક્યાંક ને ક્યાંક આપણે ઉપયોગમાં લઈએ છીએ. સુગંધિત પાકોમાં ફુદીનો, મેન્થોલ, પામરોઝા અને લેમન ગ્રાસ થાય છે કે જેમાંથી વિવિધ પ્રકારની સુગંધ આપણને પ્રાપ્ત થાય છે. મિત્રો, આ પ્રકરણનો છેલ્લો મુદ્દો જે છે એને આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છે, તો ફળ, શાકભાજી અને ફૂલો. હમણાં ચર્ચા કરી પ્રમાણે ત્રણ પદાર્થો છે, ત્રણ વસ્તુ છે, એટલે વિવિધ પ્રકારની અનુકૂળતા હોય એટલે સ્પેસિફિક આપણને કોઈ આપેલી નથી. હવે રાજ્યોની વાત કરીએ તો કેળા એ મુખ્યત્વે તમિલનાડુ અને ગુજરાતમાં ઉત્પાદિત થાય છે, જ્યારે સફરજન માટે જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશ ખૂબ જ જાણીતા છે. આ ઉપરાંત આપણે દ્રાક્ષની વાત કરીએ તો ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં દ્રાક્ષનું ઉત્પાદન કરવામાં આવે છે. વિશ્વમાં ફળોના ઉત્પાદનમાં પ્રથમ ક્રમ ચીનનો છે, જ્યારે બીજો નંબર ભારતનો છે. ભારતમાં દ્રાક્ષનું ઉત્પાદન માંગ કરતાં ઓછું હોવાથી અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાથી આપણે તેની આયાત કરીએ છીએ. મિત્રો, આપણે જાણીએ છીએ કે દ્રાક્ષમાંથી દારૂ પણ બને, તો અહીંયા આપણા દેશમાં જે પ્રમાણે દ્રાક્ષની માંગ છે એના કરતાં આપણે ત્યાં ઉત્પાદન ઓછું થાય છે, તો આપણે બીજા દેશ જેવા કે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાથી આપણે દ્રાક્ષ મંગાવીએ છીએ. આ ઉપરાંત ફૂલોની વાત કરીએ આપણે તો ગુલાબ, જુઈ, મોગરો અને ગલગોટાની ખેતી આપણા દેશમાં થાય છે. આ ઉપરાંત ભારતના ફળોની ચર્ચા કરીએ આપણે તો કેળા, કેરી, સફરજન, દ્રાક્ષ, નાસપતિ અને નારંગી જેવા ફળો એ ભારતમાં ઉત્પાદિત થાય છે. મિત્રો, આ સાથે આપણો પ્રકરણ નંબર 10 કૃષિ એ અહીંયા સમાપ્ત થાય છે. ભૂગોળ અને ઇતિહાસના પાઠ એવા છે કે જે આપ ઓનલાઈન પણ અભ્યાસ કરો તો ચોક્કસપણે એનું રિવિઝન પણ આપણે સારી રીતે કરી શકીએ, અને આવનારી જે બોર્ડની પરીક્ષા જે છે એની અંદર સરકારશ્રી દ્વારા નક્કી થશે કે ક્યારે પરીક્ષાની અંદર કઈ રીતે બધી સિસ્ટમ રહેશે, તો એને અનુલક્ષીને આપ ઘરે બેઠા બેઠા આ દરેક પ્રકરણોનો વારંવાર અભ્યાસ કરજો, ઓનલાઈન રિવિઝન કરજો, જેથી આવનારી પરીક્ષામાં આપ ખૂબ સારું પરફોર્મન્સ કરી શકો એવી શુભેચ્છા સાથે આપ સૌનો આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ.